ગુજરાત નમસ્કાર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અને બાયસેક્સ સ્ટુડિયોના માધ્યમથી આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ નવ આબોહવા પ્રકરણનો અભ્યાસ કરીશું સૌ વિદ્યાર્થી મિત્રો અને સારસ્વત મિત્રોને આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું પ્રકરણ સોળ આબોહવા આ પ્રકરણની અંદર આપણે અભ્યાસના વિવિધ મુદ્દાઓનો અભ્યાસ કરીશું જેમાં આબોહવા ઋતુ પરિવર્તન ભારતની આબોહવાની વિવિધતા આબોહવાને અસર કરતા પરિબળો ભારતનું ઋતુ ચક્ર ઋતુ વર્ષા ઋતુ નિવર્તન ઋતુ આબોહવા અને માનવ જીવન આપણે અભ્યાસની શરૂઆત એક વિડિયો થી કરીએ વરસાદનું મુખ્ય કારણ ધરતી અને સમુદ્રના તાપમાન વચ્ચેનું અંતર છે ઊનાળામાં સૂર્યપ્રકાશથી જમીન અને સમુદ્ર ગરમ થાય છે આ સ્થિતિને સ્ટ્રોંગ સોલર રેડિયેશન કહે છે આ વખતે લો પ્રેશરથી ધરતી તપે છે જ્યારે હાઈ પ્રેશરથી દરિયામાં થોડી ઠંડક હોય છે આ ઋતુમાં પવનની દિશા સમુદ્રથી ધરતી તરફ હોય છે આ સમયે ભૂભાગની ગરમ હવા ઊંચે ઉઠે છે જ્યારે સમુદ્ર પરની ઠંડી હવા પ્રેશર ડિફરન્સ બેલેન્સ કરવા ધરતી તરફ આવે છે આ સંજોગોમાં ભેજવાળી હવાના કારણે વાદળો સર્જાય છે હવે આ હવા ધીમે ધીમે તેના માર્ગમાં વરસાદ વરસાવતા આગળ વધે છે અને છેક હિમાલય સુધી પહોંચે છે પરંતુ અહીંથી હવા આગળ વધી શકતી નથી જેથી તે ઉપર ઉઠે છે જેના કારણે ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદ વરસે છે દેશમાં સામાન્ય રીતે પહેલી જૂન આસપાસ ચોમાસું કેરળમાં દસ્તક દે છે જે દસમી સુધીમાં મુંબઈ અને પંદર જૂન આસપાસ ગુજરાત પહોંચે છે પહેલી જુલાઈ સુધીમાં ચોમાસું દેશભરમાં સક્રિય થઈ જતું હોય છે આબોહવા વિશેનો આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણે વિડીયો દ્વારા જોયું કે આપણા ભારત દેશ ઉપર હવામાનની કેવી કેવી અસર થાય છે આપણે આજના આ પ્રકરણમાં આપણે જોઈશું કે આબોહવા એટલે શું અને અવારનવાર આપણે ટીવીના સમાચારોમાં રોજે રોજના હવામાન સમાચારો છે આવતા હોય છે આ હવામાન સમાચારની અંદર તાપમાન વરસાદ ભેજ વગેરેની વાત થતી હોય છે તો આબોહવા એટલે શું તો કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે સામાન્ય રીતે જે તે પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ ઉનાળો કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે હવામાન હવામાન એ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે હવામાનનો આધાર હવાનું તાપમાન હવાનું દબાણ ભેજ વરસાદ ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે આપણા રોજબરોજના જીવન ખેતી વગેરે પર હવામાનની ઘણી અસર થાય છે ભારત છે આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે એશિયા ખંડમાં આવા મોસમી આબોહવા ધરાવતા દેશો ક્યાં ક્યાં છે તો કે ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન મ્યાનમાર આ બધા દેશો મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે ઋતુ પરિવર્તનના મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ નમેલી છે અને કક્ષાની સાથે એ છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે અને પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ અનુભવાય છે જો પૃથ્વી આ રીતે નમેલી ન હોત તો કોઈ પણ એક ભાગ ઉપર એ સતત ઉનાળો અને બીજા ભાગ ઉપર શિયાળો અથવા તો દિવસ અને રાતનો અનુભવ એ આપણે આ ઋતુ પરિવર્તનની ઘટનાઓ એ થતી ન હોત અહીંયા આપણે જોઈએ છીએ કે આકૃતિની અંદર પૃથ્વી એની ધરી ઉપર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશથી નમેલી છે અને સૂર્યના કિરણો એ બંને એકવીસ જૂન અને બાવીસ ડિસેમ્બરની સ્થિતિ બતાવેલ છે એમાં કર્કઋતુ પર વિષુ ઋતુ પર અને મકર ઋતુ પર સૂર્યના કિરણો વર્ષ દરમિયાન અલગ અલગ સમયે એ અનુભવાતા હોય છે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે સૂર્યના કિરણો જે ઋતુ પર સીધા પડતા હોય એ વિસ્તારમાં એ ગરમી છે એ વધારે થતી હોય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકર ઋતુ પર સીધા પડે છે આથી દક્ષિણ ગોળાર્ધની અંદર આપણે આકૃતિમાં જોઈ શકો છો કે દક્ષિણ ગોળાર્ધમાં ત્યારે ઉનાળો હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં એ શિયાળાનો અનુભવ થાય છે કર્કઋત છે ભારતની મધ્યમાંથી પસાર થાય છે એટલે બાવીસ ડિસેમ્બરનો સમયગાળો હોય ત્યારે ભારતમાં શિયાળો અનુભવાય છે મકર ઋતુ પર બાવીસ ડિસેમ્બરે એ સૂર્યના કિરણો સીધા પડતા હોય છે અને આ સમયે ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડીનો અનુભવ થાય છે એકવીસ જૂને કર્કવૃત તરફ સૂર્યના સીધા કિરણો ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી કર્કવૃત ઉપર સૂર્યના કિરણો સીધા પડે છે અને એના લીધે એકવીસ જૂનનો દિવસ એ ભારતમાં સૌથી લાંબો દિવસ બને છે અને રાત્રિ છે ટૂંકી હોય છે ઉત્તરે કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં માઇનસ પાંચ અંશ સેલ્શિયસ સુધી નીચું જાય છે આપણા ભારત દેશની આબોહવાની વિવિધતાની વાત કરીએ તો ભારતમાં આબોહવાની વિવિધતા જોવા મળે છે ભારત દ્વિપકલ્પીય વિસ્તારમાં આવેલો દેશ છે અને આ દ્વીપકલ્પીય વિસ્તારને કારણે જે દક્ષિણ ભારતનો ભાગ છે તેની ચારે બાજુ સમુદ્ર આવેલો છે અને આ સમુદ્રને કારણે હવામાનની અસર એ દક્ષિણ ભારત ભારતનો જે ભાગ છે ત્યાં હવામાનની ફેરફાર બહુ ઓછા જોવા મળે છે જ્યારે ઉત્તર ભારતમાં એ સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારમાં ભારત આવેલો છે જ્યારે દ્વિપકલ્પ વિસ્તાર છે એ આપણે ભારતના અક્ષાંશ આઠ અંશ ઉત્તર અક્ષાંશથી એ ભારતનો અક્ષાંશનો પ્રારંભ થાય છે તો આઠથી સાડત્રીસ અક્ષાંશ તરફ જતાં તો જે દક્ષિણ ભારતનો ભાગ છે એ વિશ્વવૃતની નજીકનો ભાગ છે અને ઉત્તર બાજુ જતાં જતાં એ સમશીતોષ્ણ કટિબંધમાં એ ભારતનો ભાગ છે એ આવે છે અને એના લીધે આપણા ભારતના વિવિધ સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે શિયાળાની અંદર કાશ્મીરમાં આવેલા લેહ તથા દ્રાસનું તાપમાન શિયાળામાં માઇનસ પિસ્તાલીસ સેલ્સિયસ સુધી એ નીચું જાય છે રાજસ્થાનમાં આવેલ ગંગાનગર તથા અલવર ખાતે ઉનાળાનું તાપમાન એકાવન અંશ સેન્ટીગ્રેડ જેટલું ઊંચું નોંધાયેલ છે અને પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યના ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ એ બારસો સેન્ટીમીટર તમે નકશામાં જોઈ શકો છો કે ચેરાપુંજી એ વિશ્વનો સૌથી વધુ વરસાદ નોંધાવતું સ્થળ છે અને વાર્ષિક બારસો સેન્ટીમીટર જેટલો એ વરસાદ ત્યાં થાય છે ચેરાપુંજીથી આશરે સોળ કિલોમીટર દૂર આવેલું મૌસીનરમ એ પણ ચોવીસ કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે એ પ્રસિદ્ધ પામ્યું છે ચેરાપુંજી અને મૌસી નરમ આ બંને મેઘાલયમાં આવેલા એ સ્થળો છે જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન માત્ર દસથી બાર સેન્ટીમીટર જ વરસાદ પડે છે આમ ભારતની અંદર આબોહવાની અંદર ઘણી બધી વિવિધતા છે એ જોવા મળે છે આબોહવાને અસર કરતા પરિબળો આપણે જોયું કે આબોહવામાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે કોઈ વાર ખૂબ ગરમી અનુભવાય છે ક્યારેક ઠંડી અનુભવાય છે અને ઉનાળો હોય ત્યારે પણ ક્યારેક વરસાદ આવી જાય છે અને ચોમાસું હોય વર્ષા ઋતુના સમયમાં એ વરસાદ અનિયમિત આવે મોડો આવે અને ઘણીવાર વર્ષા ઋતુમાં વરસાદ ન પણ આવે એવા દિવસો આપણે અનુભવતા હોઈએ છીએ તો આવી આબોહવાને અસર કરતાં પરિબળો ક્યાં ક્યાં છે એ જોઈએ તો અક્ષાંશ સમુદ્રથી અંતર સમુદ્ર સપાટીથી ઊંચાઈ વાતાવરણ વાતાવરણીય દબાણ અને પવનો અને આ રીતે એ મુખ્ય અસર કરતા પરિબળોમાં અક્ષાંશ છે એ કઈ રીતે અસર કરે છે તો કે અક્ષાંશ છે એ પૃથ્વીની સપાટીની આબોહવા ઉપર જે તે પ્રમાણે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે એ આબોહવા છે બદલાતી જોવા મળે છે અને આબોહવાનું વિતરણ મોટા ભાગે અક્ષાંશને અનુસરે છે બે અક્ષાંશો વચ્ચે આશરે એકસો ને અગિયાર કિલોમીટરનું અંતર હોય છે અને વિષુવૃતની આસપાસનો જે પ્રદેશ હોય ત્યાં સૂર્યના કિરણો લગભગ સીધા પડે છે એટલે વિષુવૃત્તનો જે વિસ્તાર છે ત્યાં લગભગ બારે માસ એ ગરમી પડે છે સમુદ્રથી અંતર સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવાને અસર કરનારું બીજું પર પરિબળ છે સૂર્યની ગરમીનો સંગ્રહ કરવાની અને આપલે કરવાની શક્તિ એ જમીન અને પાણીમાં જુદી જુદી છે અને આપણે જોઈએ છીએ કે જમીન છે એ ઝડપથી ગરમ થઈ જાય અને ઝડપથી ઠંડી પણ થઈ જાય પણ સમુદ્રનું પાણી એ ગરમ થતાં પણ વાર લાગે અને એને ઠરતા પણ એ તાપમાન ઓછું થતાં પણ એ વાર લાગે છે અને એના લીધે એની અસર સમુદ્રના કિનારાની અસર એ ભૂમિભાગ ઉપર અનુભવાય છે સમુદ્ર અને તેના કિનારા નજીકના ભૂમિ ભાગો ઉપર સમ આબોહવા અનુભવાય છે જ્યારે કિનારાથી દૂર જતા અંદરના ભાગો તરફ જતા ભૂમિખંડોની આબોહવા એ વિષમ બને છે સમુદ્રને નજીકના જે સ્થળો છે એ બધા સ્થળો ઉપર એ ગરમી અને ઠંડીનું પ્રમાણ તાપમાનમાં બહુ વધઘટ છે જોવા મળતી નથી પણ અંદરનો જે ભાગ હોય છે સમુદ્રથી જેમ દૂર દૂર જતા જઈએ તેમ તેમ એ ઠંડી અને ગરમીનું પ્રમાણ અને દિવસ અને રાતના તાપમાનમાં પણ એ તફાવત આપણને જોવા મળે છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ સમુદ્ર સપાટીથી વાતાવરણની જેમ ઊંચે જતાં જઈએ તેમ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન એ ઘટતું જતું જોવા મળે છે અને વિશ્વ હિમાલય પર્વતની ઊંચાઈને લીધે તેના જે બહુ ઊંચા શિખરો છે એ બારે માસ એ બરફથી છવાયેલા રહે છે એનું કારણ એ સમુદ્ર સપાટીથી ઊંચાઈ છે અને ઊંચાઈ તરફ જતાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં એકસો ને પાસઠ મીટર ઊંચાઈએ એક સેન્ટીગ્રેડ અથવા તો એક હજાર મીટરની ઊંચાઈએ જાય જઈએ એટલે છ પોઈન્ટ પાંચ અંશ સેન્ટીગ્રેડ તાપમાન એ ઘટતું જતું જોવા મળે છે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં વધારો કરે છે એટલે વરસાદમાં પણ તાપમાનની જેમ વરસાદમાં પણ એ ભૂપૃષ્ઠની ઊંચાઈ છે એ વધારો કરે છે ભેજવાળી હવા ઊંચે ચડે એટલે ઠંડી બને અને એના લીધે એ વરસાદ આપે છે આસામ મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે અને આપણે જોયું મેઘાલયના ચેરાપુંજી એની અંદર એ વધારે વરસાદ એ અનુભવાય છે એવી જ રીતે પશ્ચિમ ઘાટના જે વિસ્તારો છે ત્યાં પણ એ ઊંચાઈનો લાભ મળે છે અને હિમાલય તરફ જતા એ વરસાદ છે એ હિમાલયમાં વાદળા છે ઉપર ચડે અને એનાથી એ વરસાદ છે એ આપણને વધારે જોવા મળે છે વાતાવરણીય દબાણ અને પવનો ભારત છે ઉત્તર પૂર્વ વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રોમાં આવેલ છે અને આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુભારપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે અને આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવ્રત તરફ વાય છે અને આ જે પવનો છે એ ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હતો એટલે તેને વ્યાપારી પવનો કહે છે દરિયાઈ માર્ગે જે જહાજ વપરાતા એ પહેલાં સઢવાળા જહાજો હતા અને સઢના પવન ભરી અને વ્યાપારી પવનો જે દિશામાં જતા હોય એનો લાભ લઈને એ ભારત સુધી આવવામાં એ મદદરૂપ થતા હતા એટલે એને વ્યાપારી પનો તરીકે એ ઓળખવામાં આવે છે ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ ઘટના આકાર લે છે જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રમાણીમાં પ્રણાલીમાં તે સમય પૂરતો થોડો તફાવત સર્જાય છે આપણે આબોહવાને અસર કરતાં પરિબળો જોયા પણ એ સિવાય પણ ક્યાંક ને ક્યાંક એવી વિશિષ્ટ ઘટના બને અને એની અસર આપણા ભારત ઉપર થતી જોવા મળે છે ભારતના હવામાન ઉપર જેટ સ્ટ્રીમ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સીસ અલનીનો આઈટીસી ઝોન આવી ઘટનાઓએ ઘણી અસરો કરી છે જ્યારે પણ અલનીનોનો ઉદ્ભવ થાય છે ત્યારે ભારતના વરસાદ ઉપર એની ખૂબ જ અસર થાય છે અને મોટાભાગે વરસાદ ઓછો પડવાની એ ઘટના એ થતી હોય છે એના જેવી જ ઘટના એ લા લીનોને લીધે પણ થાય છે અને લા લીનોને કારણે એ વરસાદ વધારે થાય એવું બનતું હોય છે એવું જ એક આબોહવાને વિશિષ્ટ ઘટના જ્યારે કોઈ ભારતથી દૂર અનુભવાય ત્યારે થતી ઘટના છે આઈટીસી ઝોન આઈટીસી ઝોન ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન જેને આપણે અંતર ઉષ્ણકટિબંધીય અભિસરણ ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ વ્યાપારી પવનો જ્યાં ભેગા થાય છે ત્યાં

દક્ષિણ ગોળાર્ધના મહાસાગરો ઉપર ઉદ્ભવેલા આ પવનો ઉત્તર તરફ વાય છે અને તેના લીધે ભારતના કેટલાક ભાગમાં વરસાદ પડે છે શીત ઋતુ દરમિયાન આ અભિસરણ ક્ષેત્ર વધુ દક્ષિણમાં ખસે છે અને જેના લીધે પવનોની દિશા ઉત્તર પૂર્વની થઈ જાય છે આમ આ અભિસરણ ક્ષેત્ર પણ આપણા ભારતના હવામાન ઉપર અસર કરે છે આંતર ઉષ્ણ અભિસરણ ક્ષેત્ર આઈટીસી જેડ આઈટીસી ઝોન એ પણ આપણા આબોહવા ઉપર હવામાન ઉપર એ અસર કરે છે તેવી જ રીતે બીજું એક દૂરની ઘટના કે જે આપણા આબોહવા ઉપર અસર કરે છે એ જેટ સ્ટ્રીમ જેટ સ્ટ્રીમ છે એ કઈ રીતે અસર કરે છે એને આપણે વિડીયો દ્વારા જોઈએ ભારતના હવામાન પર જેટ સ્ટ્રીમની અસર થાય છે

દોઢસો કિલોમીટર જેટલી હોય છે શિયાળામાં આ પવનો હિમાલયના દક્ષિણ ઢોળાઓ પર વાય છે અને ઉનાળામાં તે દ્વીપકલ્પીય ભારત ઉપર સ્થિર થયેલા હોય છે કોઈક વાર આ પવનો પોતાની દિશા બદલે તેની અસર એ દુનિયાના વાતાવરણ પર થતી જોવા મળે છે વધુ ઊંચાઈએ થતા આ પવનો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જેટ સ્ટ્રીમ એ ભારતના હવામાન ઉપર ઘણી બધી અસર કરે છે આપણા આબોહવા ઉપર અસર કરતા બહારના પરિબળો એના વિશે આપણે જોયું અલનીનો આઇટીસી ઝોન જેટ સ્ટ્રીમ અને એવી જ રીતે પશ્ચિમી વિક્ષોભ એ આપણે અવારનવાર વર્તમાનપત્રોમાં જતા હોઈએ છીએ અને એના લીધે ઉનાળાની દરમિયાન ક્યારેક વરસાદ આવી જાય છે અથવા તો શિયાળામાં પણ એ આપણને એ બે ચાર દિવસ કે આઠ દિવસ પૂરતો એ વાતાવરણમાં ફેરફારથી જોવા મળે છે ભારતનું ઋતુચક્ર એ મુદ્દો આપણે જોઈએ આપણા દેશમાં લગભગ બે બે માસના સમયગાળા દરમિયાન હવામાન લગભગ એક સરખું જ રહે છે અને આ બે બે માસના સમયગાળાને આપણે ઋતુઓ કહીએ છીએ ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ ગણવામાં આવે છે જેમાં હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ ભારતનું ઋતુ ચક્ર એ ભારત સરકારની દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ ભારતની આબોહવાના સંદર્ભમાં સમગ્ર વર્ષની ચાર ઋતુઓમાં એ વહેંચણી કરી છે અને એમાં શીત ડિસેમ્બર ડિસેમ્બરથી ફેબ્રુઆરી ઉષ્ણ ઋતુ માર્ચથી મે વર્ષા જૂન જૂનથી સપ્ટેમ્બર નિવર્તન ઋતુ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એ ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન એ અનુભવાય છે આપણો જે ઋતુ ચક્ર છે એને આપણે પરંપરાગત રીતે છ ઋતુમાં વહેંચણી કરેલી છે જેમાં હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ એમાં હેમંત ઋતુ અને ઋતુ એટલે કે શિયાળો વસંત ઋતુ અને ગ્રીષ્મઋતુ ઉનાળો અને વર્ષા અને શરદ ઋતુ એટલે ચોમાસું એ રીતે આપણે પરંપરાગત રીતે ત્રણ ઋતુ શિયાળો ઉનાળો ચોમાસું એ રીતે ગણીએ છીએ પણ ભારતની હવામાન ખાતાએ એને ચાર વિભાગોમાં વિભાજન કરેલું છે અને એમાં ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એ રીતે મહિના પ્રમાણે જોઈએ તો ડિસેમ્બરથી ફેબ્રુઆરી એ ઋતુ પછી માર્ચથી મે એ ઉષ્ણ ઋતુ એટલે કે ઉનાળો અને જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એ વર્ષા ઋતુનો સમયગાળો અને ઓક્ટોબરથી નવેમ્બર નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એ રીતે આપણા ભારતનું ઋતુ ચક્ર છે એનું વર્ગીકરણ છે એ કરવામાં આવ્યું છે અને આ ઋતુમાં આપણે ઋતુ છે એ ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી ત્રણ માસનો સમયગાળાને શીત ઋતુ અથવા તો શિયાળો છે ગણવામાં આવે છે બાવીસ ડિસેમ્બરથી એ શિયાળાના જે સૂર્યના સીધા કિરણો છે એ મકર ઋતુ પર દક્ષિણ ગોળાર્ધમાં એ સીધા પડે છે અને એ સમયે આપણા ભારતમાં હવામાન છે એ સૂકું અને ઠંડુ હોય છે ભારતમાં આ સમયગાળામાં શિયાળો તરીકે ગણવામાં આવે છે આ ઋતુ દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું અને સ્વચ્છ રહે છે ભારતની અંદર આ સમયે સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી એટલે આપણે ડિસેમ્બરનો જે ચિત્ર જોયું હતું બાવીસ ડિસેમ્બરે એ મકર ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે અને તેના લીધે એ શિયાળાનો અનુભવ આપણે અનુભવ કરીએ છીએ શિયાળાની અંદર તાપમાન છે એ ઓછું અનુભવાય છે તાપમાન નીચું હોય છે હવામાન સૂકું અને ઠંડુ હોય છે અને આકાશ છે એ વાદળા વગરનું અને સ્વચ્છ હોય છે એમાંય ઉત્તર પૂર્વ જે ભારત છે એ પ્રમાણમાં વધારે ઠંડો હોય છે અને એનું મુખ્ય કારણ એ છે કે સમુદ્રથી દૂર આવેલો છે અને અમુક ભાગ તો રણ પ્રદેશમાં આવેલો છે અને ત્યાં શિયાળામાં હવાનું ભારે દબાણ સર્જાય છે અને આને લીધે પવનની દિશા બદલાય છે ભારે ભારે દબાણમાંથી ઠંડા અને સૂકા પવનોનો ઉદભવ થાય છે અને આ પવનો જ્યાં જ્યાં પહોંચે છે ત્યાં ત્યાં તાપમાનમાં ઘટાડો કરે છે દિલ્હીની અંદર શિયાળાનું તાપમાન ઘણીવાર દસ અંશ સેલ્સીગ્રેટ કરતાં પણ એ નીચે ઉતરી જાય છે અને અલ્હાબાદ કોલકત્તા એમ દૂર દૂર જતાં એ તાપમાનમાં સોળ અંશ કે અઢાર અંશ જેટલો એ તફાવત આપણને થોડો થોડો જોવા મળે છે દિલ્હીમાં તાપમાન દસ અંશ સેલ્સિયસ હોય ત્યારે અલહાબાદમાં સોળ અંશ અને કોલકત્તામાં અઢાર અંશ સેલ્સિયસ એ તાપમાન જોવા મળે કારણ કે કલકત્તા છે એ સમુદ્રની નજીક આવેલો ભાગ છે આ સમયે હિમાલયની અંદર તાપમાન છે અત્યંત ઓછું હોય છે આપણે જોઈએ તો કે દ્રાસની અંદર તાપમાન માઇનસ પિસ્તાલીસ અંશ સેલ્સિયસ જેટલું ઘટી જાય છે અને શિમલા અને દાર્જિલિંગની અંદર જાન્યુઆરી માસનું તાપમાન પાંચ અંશ સેન્ટીગ્રેડ જેટલું એ હોય છે હિમાલયમાં જ્યારે હિમવર્ષા થાય છે ત્યારે એ હિમવર્ષાની અસરને કારણે એ ત્યાંની ઠંડી અને ભારે હવા એ ઉત્તર ભારતના મેદાન તરફ ધસી આવે છે અને એને લીધે આપણા રાજસ્થાન અને ગુજરાતમાં એ ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે તાપમાનમાં એકાએક ઘટાડો થાય છે આપણે જોઈએ છીએ કે વર્તમાનપત્રોમાં ન્યૂઝમાં આવે કે હિમાલયમાં બરફ વરસ્યાથી જમ્મુ કાશ્મીરમાં બરફ પડે છે અને તરત જ આપણે બીજા ત્રીજા દિવસે આપણા ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં એ ઠંડી છે એ વધતી જોવા મળે છે તાપમાન છે એ ઘટી જતું જોવા મળે છે અને કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને એ નુકસાન થાય છે શીતઋતુમાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતની અંદર તાપમાન છે એ ઠાર બિંદુથી નીચે જતું નથી ઠાર બિંદુ એટલે પાણીનું બરફનું જામી જવું પણ એ અનુભવ ક્યાં થાય છે તો કે જે ઊંચાઈવાળા પર્વતી પર્વતીય વિસ્તારો છે ત્યાં એ તાપમાન એકદમ નીચું જતું હોય છે હિમાલયની ગિરિમાળાઓ એ મધ્ય એશિયા તરફથી આવતા અતિશય ઠંડા પવનોને રોકે છે જો હિમાલય પર્વતમાળા ન હોય તો આ ઠંડા પવનો એ છેક ઉત્તર ભારત અને ગુજરાત સુધી એ વધારે ઠંડીનો અનુભવ કરાવત પણ હિમાલય છે એ આ પર્વતને રોકી પર્વતને લીધે એ પવનો છે એને રોકી રાખે છે અને એને લીધે ભારતને સખત ઠંડીથી એ બચાવે છે શિયાળા દરમિયાન ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી છે શિયાળામાં ઉત્તર ભારતમાં ખૂબ જ ઠંડીનો અનુભવ થાય છે પણ દક્ષિણ ભારતમાં એટલી બધી ઠંડીનો અનુભવ થતો નથી એનું કારણ શું છે તો કે દક્ષિણ ભારત છે એ ઉષ્ણકટિબંધી વિસ્તારમાં આવેલો છે આ ઉપરાંત એ ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે એના લીધે એ જે કાતિલ ઠંડીના પવનો ઉત્તર ભારતમાં અનુભવાય છે એવી ઠંડી એ દક્ષિણ ભારતમાં આપણે અનુભવી શકતા નથી હિમવર્ષાને લીધે એ તાપમાન નીચું જાય છે પણ સમુદ્રની સપાટીની નજીક હોવાને કારણે ચેન્નાઈ મદુરાઈ એ દક્ષિણ ભારતના જે સ્થળો છે ત્યાં તાપમાન પચીસ અંશ કે ચોવીસ અંશ સેન્ટીગ્રેડ જેટલું હોય છે એટલે ખૂબ જ સખત ઠંડીનો અનુભવ એ ત્યાં થતો નથી અને દક્ષિણ તરફ જતાં એ તાપમાનમાં એ થતો ઘટાડો એ ઓછો અનુભવાય છે અને એને મુખ્ય કારણ એ દ્વિપકલ્પીય વિસ્તાર છે અને બીજું સમુદ્રની સપાટી એ સમુદ્રથી અંતર એ મુખ્ય કારણ છે શિયાળો છે એ સ્ફૂર્તિદાયક છે અને આ ઋતુની અંદર એ આપણે સ્ફૂર્તિદાયક અને આરોગ્યવર્ધક એવી રીતે અનુભવ કરતા હોઈએ છીએ શિયાળામાં જમીન ઉપરથી આવતા પવનો એ સૂકા હોય છે એટલે વરસાદ આવતો નથી પરંતુ બંગાળાની ખાડી ઉપરથી વાતા પવનો એ તમિલનાડુ અને એ કોરોમંડલ તટ ઉપર એ વરસાદ લાવે છે એટલે દક્ષિણ ભારતની અંદર બંગાળાની ખાડી ઉપરથી આવતા પવનોને કારણે એ શિયાળામાં એ વરસાદનો એ અનુભવ થાય છે અને ઘણીવાર પશ્ચિમી વિક્ષોભને કારણે શિયાળામાં પંજાબ હરિયાણાની અંદર એ ક્યારેક વરસાદનો અનુભવ થાય છે અને આ વરસાદથી રવિ પાકને એ ફાયદો થાય છે આપણે ગુજરાતમાં આ સમયને આપણે કમોસમી વરસાદ અથવા તો માવઠું કહીએ છીએ અને એને લીધે ઘણીવાર ખેતી પાકોને નુકસાન પણ થતું જોવા મળે છે એવી જ રીતે આપણે બીજી ઋતુ છે ગ્રીષ્મ ઋતુ ગ્રીષ્મ ઋતુનો સમયગાળો છે માર્ચથી મે ભારતની અંદર માર્ચથી મે મહિનાનો સમયગાળો છે એ સૂકો ગરમ હવામાનવાળો એ અનુભવ કરીએ છીએ અને એને ઉનાળા તરીકે આપણે ઓળખીએ છીએ ઉનાળાની દરમિયાન એ માર્ચથી મે મહિના દરમિયાન ભારતની અંદર જમીન માર્ગ ભાગો છે ત્યાં સૂર્યના કિરણો એ સીધા પડે છે આપણે આકૃતિમાં જોયેલું પાઠ્યપુસ્તકની અંદર મુખપૃષ્ઠની પાછળ જે આકૃતિ આપી છે તેમાં પણ એકવીસમી જૂન આપણે જોઈએ તો એકવીસમી જૂને કર્ક ઋતુ પર સૂર્યના કિરણો સીધા પડે છે એટલે સૂર્યના કિરણો ડિસેમ્બરમાં મકર ઋતુ પર પડતા હોય છે અને એવી જ રીતે કર્ક ઋતુ પર એ જૂન મહિનામાં હોય છે તો માર્ચથી મે મહિનાના સમય દરમિયાન ધીમે ધીમે સૂર્ય છે એ કર્ક ઋતુ તરફ ખસતો જાય છે અને એને લીધે એ ભારતના જે ઉત્તરનો ભાગ છે ત્યાં ગરમીનું પ્રમાણથી વધતું જાય છે સૂર્યના કિરણો સીધા લંબરૂપે પડે છે અને એને લીધે ગરમીનું પ્રમાણ વધે છે અને આ સમયગાળો આપણે ઉનાળા તરીકે એ ગ્રીષ્મઋતુ તરીકે ઓળખીએ છીએ માર્ચ મહિનો દક્ષિણ ભારત માટે એ સૌથી વધુ ગરમ હોય છે અને આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન એ ચાલીસ અંશ સેન્ટ જેટલું એ ઊંચું રહે છે જ્યારે એપ્રિલ અને મે મહિનાઓ દરમિયાન ઉત્તર ભારતની અંદર એ તાપમાન છે એ ઊંચું જતું જોવા મળે છે અને કેટલીક જગ્યાએ પિસ્તાલીસથી પચાસ અંશ સેન્ટીગ્રેડ જેટલું તાપમાન છે એનો અનુભવ કરીએ છીએ રાજસ્થાનની અંદર રણપ્રદેશ ગંગાનગર નજીક અને આપણા સૌરાષ્ટ્રની અંદર પણ એ આનો અનુભવ એ ખૂબ જ આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ અને ખૂબ જ ઉકળાટ અનુભવીએ છીએ દિલ્હી અને અલ્હાબાદમાં એ તાપમાન એ ત્રીસથી ચોત્રીસ સેન્ટીગ્રેડ હોય ત્યારે મદુરાઈનું તાપમાન ત્રીસ સેન્ટીગ્રેડ હોય કોચીન અને બેંગલુરુ છે એનું તાપમાન સત્યાવીસ સેન્ટીગ્રેડ જોવા મળે છે આ અસર છે એ ભ્રૂપૃષ્ઠની અને સમુદ્રની નજીકને લીધે એ તાપમાનમાં આપણને તફાવત જોવા મળે છે આ સમયે નોર્વેસ્ટર અને લૂનો પણ અનુભવ થાય છે ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારતની અંદર હવાનું હલકું દબાણ છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે અને એના લીધે ઝારખંડ અને ઓડિશાની જે ઉચ્ચ ઉચ્ચ પ્રદેશી વિસ્તારો છે એ ખૂબ ગરમ થઈ જાય છે અને આવી ગરમી એને નોર્વેસ્ટર અથવા તો સ્થાનિક ભાષામાં એને કાળ વૈશાખી તરીકે ઓળખવામાં આવે છે અને આ ગરમીને કારણે ઘણા લોકો એ બીમાર પડી જાય અથવા તો એ મૃત્યુનો પણ એ ભોગ બનતા હોય છે અને આની સાથે સાથે પવનના તોફાનો આવે છે અને આ પવનના તોફાનો એ ઉત્તર પૂર્વ ભારતની અંદર એ ખૂબ જ નુકસાન પણ કરતા હોય છે એવી જ રીતે આપણે ઉનાળામાં લૂ લાગવાની વાત કરતા હોઈએ છીએ તો એ જે ગરમ પવનો છે એ લૂ તરીકે ઓળખાય છે અને આ લૂ લાગવાને કારણે એ અને ઘણીવાર મનુષ્યો અને પશુ પક્ષીઓ છે એ મૃત્યુને ભેટે છે અથવા તો બીમાર પડી જતા હોય એ આપણે અનુભવ કરતા હોઈએ છીએ બંગાળાની ખાડી ઉપર અને અરબસાગર ઉપર આ ઋતુઓની અંદર ઉનાળાની અંદર ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતા હોય છે અને જે કિનારા તરફ આગળ વધતા જાય છે અને એના લીધે આ તોફાનો છે એ ઘણીવાર એ વ્યાપક નુકસાનથી સર્જે છે અને ઉનાળાનું તાપમાન એ સૂકવું હોય છે એ દરમિયાન ઘણા પ્રદેશોમાં એ સમયમાં વરસાદ પડતો નથી કારણ કે એ આપણું ભારતનું તાપમાન ત્યારે આબોહવા છે એ સૂકી હોય છે ભેજ હોતો નથી એટલે આ સમયગાળા દરમિયાન એ વરસાદનો અનુભવ આપણને થતો નથી પણ મે મહિના દરમિયાન એ મલબાર કિનારાનો જે વિસ્તાર છે ત્યાં એ વરસાદ થતો જોવા મળે છે અને એ વરસાદ એ આંબાના પાકને કેરીના પાકને એ ફાયદાકારક હોવાથી એ આમ્રવૃષ્ટિ તરીકે પણ એ ઓળખાય છે રીતે આપણી બીજી ઋતુ ઋતુ છે વર્ષા ઋતુ વર્ષા ઋતુનો સમયગાળો એ જૂનથી સપ્ટેમ્બરનો ગણાય છે અને ભારત માટે આ ઋતુ એ ખૂબ જ અગત્યની છે કારણ કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ આપણે શરૂઆતમાં જ એ વિડીયો દ્વારા જોયું હતું કે ભારતમાં વરસાદ કઈ રીતે આવે છે તો કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે એંશી ટકા વરસાદ પડે છે અને વરસાદ વગરનું આપણું જીવન કલ્પીએ તો દરેક સજીવો માટે પાણી આવશ્યક છે અને પાણીનો મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ એટલે કે વરસાદ છે ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ એ ખેતીની પ્રવૃત્તિઓમાં એક ગોથાયેલો રહે છે અને આ ઋતુમાં જે વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન એ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્યના મોસમી પવનોને આભારી છે અને એટલે જ આ પવનોને નૈઋત્યના મોસમી પવનો કહે છે ભારતની અંદર લગભગ બધા જ વિસ્તારોમાં આ વર્ષા ઋતુ દરમિયાન એ વરસાદ થાય છે મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય અને મધ્ય એશિયાની ભૂમિનો જે ભાગ છે ત્યાં ઊંચા તાપમાનને કારણે હવાનું છે હલકું દબાણ રચાય છે અને આ હવાના હલકા દબાણને કારણે દક્ષિણ ભારતની અંદર જે ભારે દબાણ સર્જાયું છે એ હિન્દ મહાસાગર ઉપરથી દક્ષિણ હિન્દ મહાસાગર ઉપરથી એ ભારે દબાણના લીધે પવનો છે એ હલકા દબાણના ક્ષેત્ર તરફ એટલે કે આપણા ભારતના જમીન ભાગ તરફ એ પવનો વાય છે અને આ પવનો એ ભારત તરફ આકર્ષાય છે એની સાથે સાથે એ વરસાદે વાદળાઓ પણ લઈને આવે છે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી આ પવનો એ ભારતમાં વરસાદ લાવે છે આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો એ ભારત તરફ વાય છે અને આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં એ વરસાદ છે એ લાવે છે આપણે નકશામાં તમને દેખાડ્યું છે એ મુજબ ભારતમાં પહેલી જૂનથી એ ચોમાસાનો પ્રારંભ થાય છે દક્ષિણ ભારતની અંદર દ્વિપકલ્પી આકારને લીધે આ નૈવૃત્યના મોસમી પવનો છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે પહેલી જૂને એ સત્તાવાર રીતે આપણે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થતો હોય છે પણ ઘણીવાર આ વરસાદનો પ્રારંભ એ વહેલા મોડો થતો હોય છે કેરળ કેરળથી આગળ વધતા આ ચોમાસું ધીમે ધીમે એ મુંબઈ અને દિલ્હી અને એ રીતે પંદર જુલાઈ આસપાસ એ લગભગ સમગ્ર ભારતની અંદર એ વર્ષાઋતુ છે એ અનુભવાય છે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂન મહિનાથી શરૂઆત થાય છે અને આ જે મોસમી પવનો છે બે ભાગમાં વેચાય છે એક અરબસાગર ઉપરથી વાતા પવનો અને બીજું બંગાળાની ખાડી તરફ જતા પવનો તો અરબસાગર ઉપરથી આવતા પવનો છે એના આડે પશ્ચિમ ઘાટ આવે છે અને આ પશ્ચિમ ઘાટને લીધે એ પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં ભારે વર્ષા પડે છે ઊંચાઈને લીધે વાદળાઓ ઊંચે ચડે છે અને પશ્ચિમ ઘાટના એ સમુદ્ર બાજુનો જે ભાગ છે તે બાજુ એ વરસાદનું પ્રમાણ વધારે પડે છે અને પશ્ચિમ ઘાટ ઓળંગીને જ્યારે વરસાદ એ ભારતના ભાગ ઉપર આવે દીપકલ ભાગમાં ત્યારે વાદળા છે એ મોટા ભાગે વરસી ગયા હોય અને એના લીધે એ વર્ષા છાયાનો પ્રદેશનો અનુભવ થાય છે મુંબઈમાં વરસાદ વધારે પડે એની સામે નાગપુરમાં એ વરસાદ ઓછો પડે કારણ કે એ વર્ષા છાયાના પ્રદેશમાં આવે છે વરસાદી વાદળા છે એ પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં પર્વતીય વિસ્તારોની એક બાજુએ વધારે વરસાદ આપી દે અને જ્યારે ઓળંગીને બીજી બાજુ જાય ત્યારે એ વરસાદ વરસી ચૂકેલા વાદળા એ બીજા વિસ્તારમાં એટલે કે નાગપુર જેવા ભાગમાં એ વરસાદ ઓછો આપે છે અને એ રીતે વર્ષા છાયાનો અનુભવ છે એ થાય છે મુંબઈમાં બસો સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ પડે છે જ્યારે ત્યાંથી થોડે દૂર આવેલા પૂણેમાં પંચોતેર સેન્ટીમીટર વરસાદ પડે છે એવી જ રીતે પશ્ચિમ કિનારાથી ઉત્તર તરફ જતાં કેરળ કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઓછું થતું જાય છે આ મોસમી પવનોનો એક ફાટો આપણા નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે એ મધ્યપ્રદેશમાં પ્રવેશ કરે છે અને આ પવનના ફાટાની સાથે આગળ જતાં એ બંગાળની ખાડીનાથી જે આવતા પવનો સાથે જે વરસાદ આવવા જોઈએ એ પવનો સાથે ભળી જાય છે અને આ ઉપરાંત આપણા ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થતો એક ફાંટો એ છેક રાજસ્થાન સુધી આગળ વધે છે અને એ રીતે વરસાદ છે એ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે પડે અને ત્યાંથી આગળ જતા આપણો સૌરાષ્ટ્ર કચ્છ અને રાજસ્થાન તો રાજસ્થાન સુધીમાં આવતા એ વરસાદ છે એ ઘટી જતો જોવા મળે છે ગુજરાતની અંદર વધુ ઊંચા પર્વતો નથી કે ગીચ જંગલો નથી આથી આ પવનોના કારણે એ જે ભેજ છે વાતાવરણનો એ ભેજને ઘણી ભવન થવાનું ઠરવાનું પ્રમાણ એ ઓછું રહે છે અને એના લીધે ગુજરાતમાં જે વરસાદ છે એ ઓછો પડે છે ગુજરાતમાં વરસાદ વરસાવીને રાજસ્થાનમાં પ્રવેશ કરે ત્યારે ભેજનું પ્રમાણ છે ઘણું જ ઓછું હોય છે અને એટલે રાજસ્થાનની અંદર એ ઘણો ઓછો વરસાદ થાય છે રણ વિસ્તારમાં તો દસ સેન્ટીમીટર કરતાં પણ એ ઓછો વરસાદ થાય છે એ જ રીતે બંગાળાની ખાડી ઉપરના જે પવનો છે એ મોસમી પવનોનો ફાટો એ બંગાળાની ખાડીમાંથી એ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે અને ત્યાંથી વધારે આગળ વધીને એ છેક મેઘાલય સુધી એ જાય છે આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે બીજું આને લીધે મેઘાલયમાં ઘણો બધો વરસાદ થાય છે અને મેઘાલયની અંદર ગારો ખાંસી અને જૈનતિયા જે ટેકરીઓ આવેલી છે એ ટેકરીઓના ઢોળાઓ ઉપર એ ખૂબ જ ભારે વરસાદ થાય છે અને પશ્ચિમ તરફ ફટા ફંટાતા આ પવનોની દિશા હવે દક્ષિણ પૂર્વ દિશાના બને છે એટલે કે હિમાલયની પર્વતમાળાને કારણે આ જે પવનો છે એ વળાંક લે છે અને ધીમે ધીમે પશ્ચિમ બંગાળા ત્યાંથી બિહાર ઉત્તર પ્રદેશ પંજાબ અને હરિયાણા એ તરફ આગળ વધે છે અને જેમ જેમ એ આગળ વધતા જાય તેમ એનું ભેજનું પ્રમાણ છે ઘટતું જાય છે એટલે કે આ પવનોના માર્ગમાં જે રાજ્યો પ્રથમ આવે છે જે વિસ્તારો પ્રથમ આવે છે એ પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ છે વધારે હોય છે અને જેમ જેમ દૂર જતું જાય એટલે કે બિહારમાં પશ્ચિમ બંગાળમાં એ વરસાદ વધારે હોય છે પછી ઉત્તર પ્રદેશ તરફ જાય અને પંજાબ અને હરિયાણા સૌથી છેલ્લે આવે તો હરિયાણામાં વરસાદનું પ્રમાણ છે એ ઓછું અનુભવાય છે આ બાજુથી અરબસાગર ઉપરથી આવતા પવનો અને બંગાળાની ખાડી ઉપરથી આવતા પવનો આ બંને પવનો છે એ આ વિસ્તારમાં ભેગા થઈ અને છેવટે હિમાલય તરફ ગતિ કરે છે અને હિમાલયની અંદર એ હિમાલયના ક્ષેત્રમાં એનાથી સારો વરસાદ પડે છે અને ક્યારેક ક્યારેક આ વર્ષા એ હિમવર્ષા સ્વરૂપે એ ત્યાં અનુભવ થાય છે અને આ વરસાદ એ બરફ તરીકે ત્યાં હિમવર્ષા તરીકે વરસે છે મોસમી પવનોની સાથે સાથે બંગાળાની ખાડી અને અરબ સાગરના ક્ષેત્રોની અંદર એ ચક્રવાત તોફાનો પણ તૈયાર થાય છે ત્યારે ભારતના જે તે પ્રદેશો ઉપર એ વર્ષા ઋતુ છે એ વધારે સક્રિય બને છે અને આ તોફાનોને કારણે ભારતના ઘણા ભાગોમાં એ ખૂબ જ વરસાદ આપે છે વર્ષાઋતુમાં સરેરાશ પાંચથી છ એ ચક્રવાતો ભારતની ભૂમિ ઉપરથી પસાર થાય છે અને આ ચક્રવાતો એ વરસાદ લાવવામાં એ સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે જ્યારે જ્યારે પણ આવા ચક્રવાતો ઉત્પન્ન થાય છે એનાથી ભારતમાં એ વ્યાપક વરસાદ છે આવે છે ભારતમાં મોસમી પવનોને લીધે વરસાદ પડે છે અને આ પવનો એ એક ધારા અનુભવાતા નથી અને આ પવનોનો આરંભ એ અનિયમિત અને અનિચ્છિત હોય છે આ મોસમી પવનો છે એ એની સાથે સાથે એ વરસાદનો ક્રમભંગ થવાની ઘટના એ જોડાયેલી છે આપણે જોઈએ છીએ કે ચોમાસા દરમિયાન વરસાદ આવે તો ક્યારેક સતત એક ધારો વરસાદ આવે પછી વચ્ચેના અમુક દિવસો છે એ વરસાદ નથી આવતો વરસાદ બંધ રહે છે અને ફરીવાર એ પાછો વરસાદ આવે તો આવી રીતે વરસાદ ન આવે એવા દિવસોને એ વરસાદના ક્રમભંગ તરીકે એ ઓળખવામાં આવે છે અને આપણા દેશની આ પ્રાકૃતિક વિવિધતાને કારણે એ અલગ અલગ પ્રદેશોમાં એ વરસાદનું પ્રમાણ આપણને અલગ અલગ જોવા મળે છે અને એને લીધે જ ભારતના આબોહવા ઉપર એ ઘણી બધી અસર થાય છે આપણા દેશની અંદર વરસાદ છે એ ખૂબ જ જરૂરી છે ભારત ખેતી પ્રધાન દેશ છે અને વરસાદની અનિયમિતતા ઉપર આપણે જોયું તો આબોહવાને અસર કરતા પરિબળોમાં અને અલનીનો જેવી ઘટનાઓને લીધે આપણા વરસાદ ઉપર એની ઘણી અસર થાય છે મેઘાલય અને અસમ એવા રાજ્યો છે કે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે જ્યારે રાજસ્થાનનો રણ વિસ્તાર હોય કે કાશ્મીરનો લેહ વિસ્તાર છે ત્યાં વરસાદ છે એ ખૂબ ઓછો પડે છે અને હવે ચોથી ઋતુ છે એ નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન આ નિવર્તન ઋતુ છે એનો અનુભવ થાય છે ઓક્ટોબરથી નવેમ્બરનો જે સમયગાળો છે એ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે સૂર્યના સીધા કિરણો હવે દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી હિંદ મહાસાગર ઉપર હવાનું હલકું દબાણ સર્જાય છે અને ઉત્તર ભારતની અંદર ધીમે ધીમે હવાનું ભારે દબાણ સર્જાય છે એના લીધે શું થાય છે તો કે હવા છે એ હલકા દબાણ તરફ એક ભારે ભારે દબાણ ક્ષેત્રમાંથી હલકા દબાણ ક્ષેત્ર તરફ એ હવાની ગતિ પવનની દિશા છે એ મરડાય છે અને એના લીધે જમીન ઉપરથી સમુદ્ર તરફ એ પવનો છે એ જતા જોવા મળે છે એટલે ભારતના સાગર અને બંગાળાની ખાડી ઉપર જે પવનો આવ્યા હતા વર્ષાઋતુ દરમિયાન એ પવનો હવે પાછા ફરે છે અને પાછા ફરતી વખતે એમાં રહેલા ભેજને કારણે એ આ ભારતના સમુદ્ર તરફની જે પવનની દિશા હોય છે એનાથી ભારતના ઘણા ભાગોમાં એ વરસાદ થાય છે આ સમયે ગરમ વર્ષાઋતુને સ્થાને સૂકા અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે અને આ સમયમાં આકાશ છે એ સ્વચ્છ અને તાપમાન છે વધતું જતું જોવા મળે છે બપોરે ગરમીનો અનુભવ થાય અને આ ગરમીના અનુભવને કારણે એ આ દિવસનો આખો દિવસ છે એ અકળાવનારું તાપમાન બને અને ભેજને કારણે આ સમયે એ વરસાદ થાય છે અને આવી રીતે દિવસની ગરમીને અકળાવનારી ગરમીને ઓક્ટોબર હીટ તરીકે એ ઓળખવામાં આવે છે અને આપણે ગુજરાતમાં એને આવી પરિસ્થિતિને આપણે ભાદરવી તાપ તરીકે પણ એ ઓળખીએ છીએ આ રીતે ભારતની આબોહવા છે એને ચાર વિભાગોમાં એ વહેંચવામાં આવી આ આબોહવાની અસર એ આપણા ભારતના રોજિંદા જીવન સાથે જોડાયેલી છે હવામાનમાં થતા ફેરફારો અને આબોહવાને કારણે એ આબોહવા છે એ આપણા માનવ જીવન ઉપર એ ખૂબ જ અસર કરે છે ભારતની આબોહવા છે એ મોસમી આબોહવા છે અને આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ એ અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે અને આ અનિયમિતતા અને અનિશ્ચિતતાને કારણે એની વ્યાપક અસર આપણા માનવ જીવન ઉપર થતી જોવા મળે છે આપણા ભારતના ખેડૂતો એ ખેતરમાં વરસાદની રાહ જોતા હોય ત્યારે જો આ મોસમી પવનો છે એ અનિયમિત અનિશ્ચિત થાય ત્યારે એ વરસાદ છે એ ઘટી જાય વરસાદ ન આવે અને એના કારણે એ ખેતી પાકો છે એની ઉપર એ ઉત્પાદન ઉપર ખૂબ જ અસર થતી હોય છે અને જ્યારે નિયમિત કે ખૂબ સારો વરસાદ થાય ત્યારે આપણા ભારતની અંદર એ ખેતી પાકોનું ઉત્પાદન એ ખૂબ જ વધી જાય છે અને સારા ઉત્પાદનને કારણે આપણા અર્થતંત્ર ઉપર પણ એની સારી અસર થતી જોવા મળે છે અને આ આબોહવાની અસરને કારણે જ આપણી લોકોનું ખાનપાન રહેણી કરણી સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ ઉપર એની અસર જોવા મળે છે આપણે ભૂપૃષ્ઠની જે વિવિધતા છે એ ભૂપૃષ્ઠની વિવિધ વિવિધતાને કારણે ભારતના વિવિધ વિસ્તારોમાં ખેતીના વિવિધ પાકો થાય છે અને એ વરસાદને કારણે એ ઉત્પાદન ખૂબ સારું આવે ખેતી પાકોમાં વિવિધતા જોવા મળે છે આ મોસમી પાવનોને અનિયમિતતાને લીધે એની અસર આપણા ખેતી ઉપર અને આપણા લોકજીવન ઉપર એની અસર થાય છે અને એને કારણે આબોહવાની માનવ જીવન ઉપર એ મુખ્ય અસરો એ જોવા મળે છે જેમાં ભારતની જે આબોહવા છે એમાં લગભગ બારે માસ આપણો આકાશ છે ખુલ્લું હોય છે ચોખ્ખું હોય છે અને એમાં તાપમાન છે એ ઊંચું રહેતું હોવાથી આપણે વિવિધ પાકો છે એ લઈ શકીએ છીએ યુરોપના નવા દેશો એવા છે કે ત્યાં બબે ચાર ચાર મહિના એ બરફથી છવાયેલા ભાગો રહે છે એની સરખામણીમાં આપણા ભારતની અંદર એ ગરમીનું પ્રમાણ છે એ બારે માસ રહેતું હોવાથી એ છોડના વિકાસ માટે એ અનુકૂળ છે ને એટલે આપણે બારે માસ એ પાક લઈ શકીએ છીએ વરસાદની અનિયમિતતા છે એનાથી થોડીક અનિશ્ચિતતા આવી છે પરંતુ ભારતમાં જૂન અને સપ્ટેમ્બરમાં વરસાદ સારો પડી જાય છે તો એટલે આપણો જે ખેતી પાક છે એ ચોમાસામાં આપણે માત્ર વર્ષાઋતુમાં એક જ પાક લઈ શકીએ છીએ સિંચાઈની સગવડતા હોય ત્યારે એ ખેડૂતો બ બબે ત્રણ ત્રણ પાક છે લેતા જોવા મળે છે અને વરસાદ ઓછો પડે અનિયમિત પડે એના લીધે પાણીનો પ્રશ્ન ઊભો થાય અને પાણી ન હોય ત્યારે એની માનવ જીવન ઉપર એ ખૂબ જ અસર થતી હોય છે ખેડૂતોએ પાક વાવી દીધા પછી જો વરસાદ ન થાય અથવા તો વરસાદમાં વિલંબ થાય તો આ ખેતી પાકોને એ બિયારણ કે પાક બળી જવાની નિષ્ફળ થવાની અસર થાય છે ક્યારેક અતિવૃષ્ટિ થાય ખૂબ જ વરસાદ થાય અને અતિવૃષ્ટિને લીધે થોડા સમયમાં ખૂબ જાજો વરસાદ છે પડી જતો હોય અને આને લીધે પણ એ પાક છે નાશ પામે છે નદીઓમાં પૂર આવે છે પાણીથી નદી જમીનનું ધોવાણ થાય છે અને એને લીધે લાંબા ગાળા સુધી એના ઉત્પાદન ઉપર અસર થાય છે વર્ષાઋતુ પૂરું થયા પછી વર્ષાઋતુમાં આપણા લોકોને ખૂબ જ કામ મળી રહેતું હોય છે શ્રમ પ્રધાન દેશ છે મજૂરો છે એને કામ મળી રહે પણ વર્ષા ઋતુ પૂરું થયા પછી એ આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય કારણ કે બારે માસ ખેતી ક્ષેત્રે કામ મળતું નથી એટલે ઘણીવાર એ ખેતી ખેતમજૂરોને એ શહેરો તરફ સ્થળાંતર કરવું પડે છે અને એને અને આ ઉપરાંત ખેતી આધારિત જે ઉદ્યોગો છે શેરડી કપાસ તમાકુ આ બધા વરસાદ આધારિત પાકો છે અને કાચો માલ ન મળે તો એનાથી આ ઉદ્યોગોને પણ ક્યારેક અસર થતી હોય છે આમ અનિયમિત વરસાદને કારણે પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થાય છે એટલે આબોહવાની અસર છે એ આપણા માનવ જીવન સાથે ખૂબ જ જોડાયેલી છે એવી જ રીતે આપણું ભારતીય હવામાન વિભાગ છે અને આ હવામાન ખાતાની કચેરી એ રેડિયો ઉપર ટીવી ઉપર વર્તમાનપત્રોમાં વેબસાઇટ ઉપર અને હવે તો મોબાઈલમાં એપ્લિકેશનમાં પણ આપણને હવામાન સમાચારો છે મળી જતા હોય છે તો આપણી અઢારસો ને પંચોતેરમાં કલકત્તામાં એની સ્થાપના કરવામાં આવી હતી અત્યારેનું વડું મથક એ દિલ્હી ખાતે આવેલું છે અને તેની છ પ્રાદેશિક કચેરીઓ છે આપણે ગુજરાતની વાત કરીએ તો અમદાવાદની અંદર હવામાન ખાતાની કચેરી આવેલી છે અને આપણા કંઈ પણ વરસાદ હોય ગરમી હોય ત્યારે વર્તમાન પત્રોમાં એ હવામાન ખાતાની કચેરી દ્વારા એ સમાચારો છે બહાર પાડવામાં આવે છે અને આપણે છેક એન્ટાર્કટિકા સુધી એના નિરીક્ષણ કેન્દ્રો સ્થાપેલા છે અને આ હવામાન ખાતાની કચેરી છે એ આપણી ભારતની આબોહવાની એ આગાહી કરતી હોય છે તો આપણે આ પ્રકરણની અંદર એ નકશાની અંદર ભારતના કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડે છે ભારે વરસાદવાળા પ્રદેશો સૌથી વધારે વરસાદવાળા પ્રદેશો અને એમાં આપણા નકશાની અંદર ભારતના વિવિધ પ્રદેશોનો વરસાદનું વિતરણ દર્શાવતો નકશો એ આપણે નકશા પૂર્તિમાં પૂરશું અને સ્વાધ્યાયની અંદર એ ઓક્ટોબર હિટ ભાદરવીતા વિવિધ ઋતુઓ પરંપરાગત ઋતુઓ અને બહારની ઘટનાને કારણે આબોહવા ઉપર થતી અસર આ બધા પરિબળો એના પ્રશ્નો છે એ તૈયાર કરીશું અને આપણે આબોહવા પ્રકરણમાંથી વધુને વધુ પ્રશ્નો તૈયાર કરી પરીક્ષાની અંદર પણ એને માટે મહત્ત્વ આપીએ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ દ્વારા તમારે જ્ઞાનમાં વધારો થયો છે અને રિવિઝન કરી પાઠ્યપુસ્તકના નકશાઓ તપાસી અને મહેનત કરો અને આપણા પરીક્ષાની અંદર એ ઉત્તરોત્તર સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના આ સાથે જ આપ સૌએ મને સારી રીતે સાંભળો અભ્યાસમાં મદદરૂપ થયા હશે એવી આશા સાથે આપ સૌનો હું આભાર માનું છું અસ્તુ वंदे गुजरात